વિશ્વ પ્રસિદ્ધ બીજી મહત્વની વિદ્યાપીઠ એટલે તક્ષશિલા, જે પાકિસ્તાનના રાવલપિંડી પાસે આવેલ પશ્ચિમે આ વિદ્યાપીઠ નિર્માણ પામેલી, તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર ગણવામાં આવતું હતું. તક્ષશિલાને ગાંધાર પ્રદેશ, જે તમને ખબર છે અફઘાનિસ્તાન સુધી પથરાયેલ, એટલે એને ગાંધાર પ્રદેશ કહેવામાં આવતું હતું. એનું એક શહેર હતું એ તક્ષશિલા. અહીં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. જુદા જુદા પ્રકારની 64 વિદ્યા, અશ્વ વિદ્યા હોય, ધાતુ વિદ્યા હોય, ઘોડેસવારી સિવાયના કોઈ વિદ્વાનો, આપણે જે સંસ્કૃત છે ને વિવિધ ભાષાની, બધી 64 વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. ભગવાન બુદ્ધના શિષ્ય, એનું નામ હતું જીવક, અને જીવકે પણ આયુર્વેદના પાઠ આ તક્ષશિલામાં લીધેલા. એવા જ બીજા વિશ્વ પ્રસિદ્ધ વિદ્વાન, જેને આપણે ચાણક્યના નામથી ઓળખીએ છીએ, એ ચાણક્યના, એટલે કે એનું નામ છે કૌટિલ્ય, એ અર્થશાસ્ત્રના કર્તા કહેવામાં આવે છે. એનું નામ છે કૌટિલ્ય. કૌટિલ્ય આ વિદ્યાપીઠમાં ભણીને વિદ્વાન બનેલા. તો એ વિશ્વ પ્રસિદ્ધ કરતાં પણ વધુમાં વધુ જગ પ્રસિદ્ધ બનીને એવી વિદ્યાપીઠ કહી શકાય. અને તેમણે પણ અહીં અભ્યાસ કરેલો. રામના ભાઈ, નાના ભાઈ, એનું નામ હતું ભરત, અને ભરત રાજાના પુત્ર એ તક્ષ, અને તક્ષના નામ ઉપરથી આ વિદ્યાપીઠનું એ સમયે નામ રાખવામાં આવ્યું તક્ષશિલા. એટલે આમાં મોટા મોટા વિદ્વાનો પ્રાચીન સમયના જેટલા અભ્યાસ કરી ગયા છે ને, એ કોઈ સામાન્ય નહોતા. એક શિક્ષક મહત્તમ 20 વિદ્યાર્થીઓને ભણાવતા, કદાચ એ વધારે ભણાવી શકે, પણ વધુ જ્ઞાન આપવા માટે 20 વિદ્યાર્થીઓ એ રાખતા હતા. આ તક્ષશિલા યુનિવર્સિટી આજે જોવા મળે છે. કૌશલના રાજા પ્રસેનજી, આપણા સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન, એવા પાણીની વ્યાકરણ શાસ્ત્રી હતા, એ પણ આ તક્ષશિલામાં રહી અને અભ્યાસ કરેલો. વિદ્યાર્થીઓ અહીંયા વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવતા હતા, અને એ સમયે ચીનના મુસાફિર ભાયાન આ વિદ્યાપીઠને જોવા માટે અહીંયા ભારતની અંદર આવ્યા અને તક્ષશિલાની મુલાકાત લીધી. કોણે? ફાહિયાને, ચીની મુસાફિર ફાહિયાને આ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધેલી.